Good morning friends. તો ચાલો હવે આજે આપણે આપણા 14.1 સ્વાધ્યાયની અંદર આગળ વધીએ. દાખલા નંબર 5 કર્યો. વિદ્યાર્થી મિત્રો તમને જે વસ્તુ સમજાવી છે એ જ બધી વસ્તુ પાછી આવવાની છે. કશું નવું આવવાનું નથી. બરાબર છે? ચાલો એકદમ ઝડપથી દાખલાઓ તરફ આગળ વધીએ. પાંચમો દાખલો તમે બુકમાં જોશો તો બુકમાં રકમની અંદર એવું લખ્યું છે કે કઈ છોદક વેચાણ કરતા કઈ બજારમાં કઈ ક્યારે હોતી વાત ચાલે છે. બરાબર છે? રકમ ને વધારે ધ્યાન નહીં આપે તો કોષ્ટક પર ધ્યાન આપો. કોષ્ટકમાં શું કીધું છે? ક્યારે વાળી સંખ્યા, ક્યારે વાળી સંખ્યા વર્ગ સ્વરૂપમાં આપી છે. જુઓ 50 થી 55 થી 55 કઈક નવું આવ્યું. બરાબર 50 થી 52 પહેલો વર્ગ, બીજો વર્ગ 53 થી 55. હજુ સુધી આવું ના આવેલું આમાં આવે છે, પણ એનાથી કઈ બહુ ફરક નથી પડતો કારણ કે મેં તમને એક ટેકનિક આપેલી છે. ઓકે, તો ભાઈ તમારે શું કરવાનું? રકમમાં આડું કોષ્ટક આપેલું હોય તમારે એને ઊભા સ્વરૂપમાં ગોઠવી દેવાનું. ભાઈ પહેલું જે કોષ્ટક છે તમે લખો તો ક્યારેની સંખ્યા લખો તો પણ ચાલશે, વર્ગ લખી દો તો પણ ચાલશે. મેં વર્ગ લખ્યો અત્યારે. બરાબર છે? ચલો હવે ત્યાર પછી આવે છે ખોખાવાની સંખ્યા. ખોખાવાની સંખ્યા એટલે આપણે આવૃત્તિ. આવૃત્તિ એટલે અંગ્રેજીમાં ફ્રીક્વન્સી. ફ્રીક્વન્સી એટલે FI. જે વર્ગ રકમ આપેલા છે તે લખી દીધા, જે આવૃત્તિ રકમ આપી છે તે લખી દીધી. મેં તમને શું સમજાવ્યું છે કે જેવી આપણે આવૃત્તિઓ લખીએ એટલે ફટાફટ આનો શું કરવાનો હોય? સરવાળો. રકમમાં જોઈ લેવાનું કે કોઈ જગ્યાએ સરવાળો આપ્યો તો નથી દીધો, પણ રકમમાં સરવાળો આપ્યો નથી એટલે સરવાળો આપણે જાતે જાતે કરી નાખીએ. ચાલો સરવાળો કરી દો. 5 5 5 5 5 ચાર વખત દેખાય છે. 5 6 20 એટલે શૂન્ય વધી પડે. 2 ને 1 3 3 ને 1 4 3 7 ને 1 8 ને 2 10 10 નું શૂન્ય વધી પડે 1 2 3 4. ચલો ભાઈ સરવાળો કરીએ તો ટોટલ થાય છે 400. રકમમાં સરવાળો આવ્યો નથી આપણે કરી નહીં. આગળ વધીએ. ચાલો હવે ભાઈ સીધી રીત કરવી હોય તો તમને ખબર છે કે આ ગુણાકાર પોસિબલ નથી. બરાબર છે? ગુણાકાર પોસિબલ નથી એટલે આપણે શું કરીએ કે જે વર્ગ હોય એની સૌથી વધુ મધ્ય કિંમત લઈએ છીએ. અને તમને મેં યાદ રાખવાનું સમજાવ્યું છે કે મધ્ય જો દાખલો હોય એટલે પહેલી કોલમ મધ્ય કિંમતની બને 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 ને બને. બરાબર છે? ચાલો મધ્ય કિંમતની કોલમ બનાવી લઈએ. મધ્ય કિંમત એટલે શું? 50 અને 52 મોઢે આવી જાય કે 50 અને 52 ની બરાબર વચ્ચે કોણ આવે? આપણે તરત કહીશું કે ભાઈ 51. હવે ખાસ સાંભળો. હવે તમને આ દાખલામાં એમ પૂછું કે વર્ગની લંબાઈ કેટલી, કેટલા કેટલાના ગેપ મારશો? દરેક વખતે ગણતરી નથી કરવાની, મેં તમને એવું કહ્યું છે. તો તમે હવે જો 50 થી 52 નો વર્ગ જોશો અને તમે મને એમ કહેશો કે આમાં આ દાખલામાં વર્ગ લંબાઈ 2 લઈએ એટલે આખો દાખલો ખોટો કરો. મેં તમને આવું જોવાનું કીધું જ નથી. એટલા માટે યાદ કરો મેં તમને શું કીધું. આ જોવાનું 50 થી 53 પર પહોંચે છે ગાડી, 53 થી 56 56 થી 59 59 થી 62 કેટલા કેટલાના ગેપ આવે છે તમે મને કહો? 3 3 ના ગેપ આવે છે. એટલે આ દાખલામાં વર્ગ લંબાઈની કિંમત આપણે 3 લઈશું. તમારે આ રીતે જોવાનું જ નથી. ફ્રોમ ધ વેરી ફર્સ્ટ સમ પહેલા દાખલાથી તમને મેં સમજાવ્યું છે કે આ જ જોવાનું 3 3 ના ગેપ છે. તો ચાલો હવે આપણે 3 3 ના ગેપ મારીએ. 51 માં 3 ઉમેરો એટલે કેટલા થાય? 54. જરા ચેક કરો 53 અને 55 ની મધ્ય કિંમત 54. તમે બે ના ગેપ મારતા હતા તો ભાઈ 51 પછી લખતી 51 ને 53 તો 53 ને 55 ની વચ્ચે 53 તો ના જ આવે એટલે આપનું પરફેક્ટ છે. જુઓ વર્ગ લંબાઈ 3 ભૂલશો નહીં. 54 માં હજુ 3 ઉમેરો એટલે 57. 57 માં આપશે આપણે હજુ 3 ઉમેરીએ એટલે 60. 60 ને 3 63. બરાબર વર્ગ આવે એટલે મધ્ય કિંમત લઈ લેવાની. હવે આપણે આ સીધો ગુણાકાર કરવાના નથી કારણ કે બહુ લાંબી સંખ્યા થઈ જશે. એટલે આપણે એક કામ કરીએ, ગુણાકાર એકદમ સરળ બનાવવા માટે પદ વિચલનની રીત કરી નાખીએ. પદ વિચલનની રીત કરી હોય તો અહીંથી આગળ જવા માટે આ કોલમ પરથી આગળની કોલમ બનાવી હોય તો મેં તમને કહ્યું છે આમાં એક મધ્ય ધાર લેવાનો. મધ્ય ક્યાં ધારશો? તો વિદ્યાર્થી મિત્રો આપણે મધ્ય ધારીશું જે એક્ઝેક્ટ વચ્ચે આવતી હોય એ સંખ્યા. હવે એક્ઝેક્ટ વચ્ચે તારા જેમ તો આનો કોણ આનો 57. ભાઈ 54 પણ ધારી શકાય, 51 પણ ધારી શકાય, આગળ પણ નહીં કર્યું છે, પણ દાખલો થોડો સરળ બને એટલે આપણે આવું કામ કરીએ છીએ.
તેમાં 57 જે છે ને એને આપણે મધ્યક તરીકે ધારી લઈ ધારો કે ભાઈ મધ્યક એટલે 1 હવે અહીંથી આપણે UI ની કોલમ તરફ જવું છે પર વિચલનની રીત છે તો એકદમ સિમ્પલ 0 નીચે આવો એટલે 1 એની નીચે 2 ઉપર જાવ એટલે -1 એની ઉપર જાવ તો -2 ગણતરી શું કરવાની એ તમને મેં પહેલા દાખલામાં સમજાવેલું હવે નહીં સમજાવું તમારે એક્ઝામ માં પણ ડાયરેક્ટ આવું લખી દેવાનું હા પણ તમને એક્ઝામ માં દાખલો મળતા હોય ત્યારે UI નું સૂત્ર લખવાનું આ ઉપર કોલમ માં UI નું સૂત્ર શું છે તમને યાદ રાખવાનું કહ્યું મેં xi - a / h ઓકે આગળ વધીએ ચાલો હવે ભાઈ જે fx નો ગુણાકાર અગ્રો લાગતો હતો તો એ ગુણાકાર સેલો બનાવી દીધો fi અને uy ને ગુણી fi uy ને ગુણીએ તો 15 2 - 30 ફટાફટ ગુણાકાર થઈ જાય જો બોલો 110 એકા - 110 135 ગુણ્યા 0 એટલે કે 0 115 એકા 115 અને 25 2 50 બરાબર છે ગુણાકાર એકદમ સેલો થઈ ગયો હવે શું કરીએ તો ભાઈ હવે આ લોકોનો સરવાળો કરવાનો એક સંલગ્ન સરવાળો નહીં થશે બે ટુકડામાં સરવાળો થશે એક કિંમત માઇનસ વાળી એક કિંમત પ્લસ વાળી માઇનસ વાળી કિંમત કઈ તો ભાઈ માઇનસ માં આ લોકોનો સરવાળો કરો સરવાળો મધ્ય આપણે જશે 140 એક કિંમત માઇનસ માં જ આવે એક કિંમત પ્લસ માં જ આવે બારંબાર કર્યો છે પાછો કૌંસ પ્લસ માં કોણ આવે તો કરો સરવાળો 165 બરાબર છે હવે આ બે સંખ્યા અહીં આવે એનો હંમેશા ભાગ તાકીસ કરવાની હોય 165 માંથી 140 બાદ થાય તમે તરત કહેશો કે જવાબ આવશે 25 અને પણ પ્લસ 25 કારણ કે તમને કહ્યું છે કે બાદબાકી કરી લેવાની મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરી લેવાની આ જગ્યા ઉપર બાદબાકી કરવાની અને 25 આવ્યા પછી એને મોટી રકમ ઉછીને આપી દેવાની ભાઈ મોટી રકમ 165 પ્લસ છે એટલે પ્લસ 25 તો આ મને કોની કિંમત મળી તો આ મને કિંમત સરવાળાની મળી કોના સરવાળાની fiu વાળી તો એ સાંકેતિક ભાષામાં લખીશ સિગ્મા fiu વાળી કોષ્ટકનું કામ પતી ગયું ફટાફટ જવાબ લાગી દે કે ચાલો જવાબ કહેતા લાવવાનો ભાઈ તો લખો x બાર બરાબર મધ્યકની કિંમત બરાબર a વત્તા સિગ્મા fiu વાળી છે ના સિગ્મા fi ગુણ્યા x એનું સૂત્ર સૂત્રમાં કે કિંમતો a ની કિંમત આ રહી a ની કિંમત ધારી 57 ઓકે સિગ્મા fiu y આ રહી 25 સિગ્મા fi ની કિંમત 400 અને આને સાથે ગુણાકારમાં h h એટલે કે વર્ગ લખાયને વર્ગ બંધાય બહુ સારી રીતે સમજાવ્યું કે ભાઈ 3 બચ્યો ઓકે ચલો હવે આપણે આને ઉડાવવું પડશે ને 25 છે અને 400 છે એટલે ઉડે ભાઈ આ જો તમે યાદ રાખો 25 જવાબ 100 થાય બરાબર દિમાગ માં લેજો હે આપણે 400 ઉડાવવાના છે 25 જોગ 100 તો 25 18 200 જો 25 જોગ 100 હોય તો 25 18 200 થાય તો બોલો 25 16 400 થાય કે નહીં મનના બધી વસ્તુ કરવાની 25 જોગ 100 તો ડબલ કરો 25 18 200 હજુ ડબલ કરો 25 16 400 ઓકે તો જો અહીં 25 છે અહીં 400 છે તમે આરામથી મને કહી શકશો કે 25 હોય ને 400 હોય તો 16 વડે ઉડાવી દો 25 16 400 થાય ચલો તો 16 વડે ઉડાવી દો 25 16 તો આ જગ્યા પર 57 એમના એમ રહેશે શું બચ્યો 3 બચ્યા છેદમાં 16 બચ્યા વિદ્યાર્થી મિત્રો આને આને તે ઉડાવવાનો કોઈ કનેક્શન નથી ભાઈ તમને આગળ પણ કીધું છે કે એની કિંમત 57 છેક સુધી એમ જ રહેવા દેવાનું છેક સુધી આ લોકોનો ગુણાકાર ભાગાકારનો કામ પતી જાય ને પછી છેલ્લે એને છેડવાનું ચલો હવે જો 25 16 ઉડી ગયો જવાબમાં આપણે પાસે 3 ના છેદમાં 16 હોય છે તો હવે તમારે શું કરવું પડશે 3 ને 16 વડે ભાગવાનું 3 ને 16 વડે ભાગશો જવાબ આવશે 0.1875 હવે તમારે સિમ્પલ શું કરવાનું છે ઉમેરી દેવાનું 57 0.1875 ઉમેરો એટલે 57.1875 થાય હવે પોઈન્ટ પછી 4 ડિજિટ છે અને આપણે જવાબ લખાય છે પોઈન્ટ પછી 2 ડિજિટ માં તો આપણે લગભગ આશરે જવાબ લખી રહીએ તો જુઓ 2 ડિજિટ માં 18 આવે અને 18 પછીનો આંકડો 7 છે 7 અંક એટલે 5 કરતા વધારે કહેવાય તો એક કામ કરો 57.18 ને દેખા પર જવાબ લખી દઈએ 57.19 રાઉન્ડ ફિગર કરી દીધું આપણે જો 8 પછીનો આંકડો 7 છે
7 એટલે 5 કરતા મોટી સંખ્યા કહેવાય બરાબર તમને 18 ની જગ્યા પર 19 લખી દઈએ પાછળના પહેલા બે આંકડા 75 લખતા નથી આવું આપણે 9માં ધોરણમાં પણ કરતા હતા તો 5મો દાખલો અહીં તમારો કમ્પ્લીટ થાય ઓકે આગળ વધીએ દાખલો નંબર 6 લઈએ દાખલા નંબર 6 ની રકમ તમે જુઓ સેમ દાખલો છે આના જેવો વેક્ટર દાખલો છે બરાબર છે ચલો જોઈએ શું કીધું છે ભાઈ રકમ ની અંદર કે ભાઈ નીચેનો કોષ્ટક 1 વિસ્તારમાં 25 પરિવારના ખોરાકના દૈનિક ઘરગથ્થુનો કઈ ખર્ચ બતાવી રહ્યો છે એ બધું છોડો ડાયરેક્ટ કોષ્ટક પર આવો કોષ્ટકમાં મને પહેલી માહિતી આપી દૈનિક ખર્ચ રૂપિયામાં અને માહિતી બધી વર્ગ સ્વરૂપમાં આપી છે તો દૈનિક ખર્ચ લખો તો પણ ચાલશે વર્ગ લખી દો તો ચાલશે જે વર્ગ આપેલા છે રકમમાં બેઠાને લખી દીધા ત્યાર પછી નીચે કોલમ છે રકમમાં તો શું તેવું લખ્યું છે કે ભાઈ પરિવારોની સંખ્યા તો ભાઈ પરિવારોની સંખ્યા તમારી આવૃત્તિ થાય તો એને હું એફઆઈ નામ આપી દઉં એની જે કિંમત આપે છે આવૃત્તિ એટલે લખી દઉં ત્યાર પછી જો જેવી આવૃત્તિ લખાય તમે તમને કહ્યું છે કે સર્વરો ભરી લેવાનો પણ આ દાખલામાં તો સારું છે કે મને સર્વરો કેટલો રકમ આપેલો છે જુઓ શું લખેલું છે પરિવારમાં કેટલા ભાઈ સભ્યો છે ભાઈ સોરી કેટલા પરિવારનો સર્વે ગયો 25 એટલે આપણે આ સર્વરો લખી લેવાનો 25 ઓકે ચાલો હવે આપણે આગળ વધીએ રકમ ને એવું કીધું કે ભાઈ તમારે મધ્યક શોધવાનો છે પગાર પગાર છે સોરી ભૂલી ગયો દૈનિક ખર્ચ ચાલો તો આપણે આનો મધ્યક શોધવો હોય તો આપણે શું કરવું પડશે ભાઈ વર્ગ પરથી સૌથી પહેલી કોલમ બનાવો મધ્યક કિંમત મધ્યક કિંમત મોઢે આપી દેશે ને 100 થી 150 હોય તો 100 અને 150 ની બરાબર વચ્ચે આવે 125 હવે શું કરો જુઓ કેટલી છે વર્ગ લંબાઈ 50-50 ના ગેપમાં કામ કરવાનું છે જુઓ તો હવે આપણે આના 50-50 ઉમેરવા માંગીએ છીએ 125 માં 50 ઉમેરો 175 હજુ એમાં 50 ઉમેરો એટલે 225 225 માં 50 ઉમેરો 275 હજુ એમાં 50 ઉમેરો એટલે 325 અહીંથી તમારે આગળ વધવું છે તો અહીંયા તમારે એક મધ્યક ધારી લેવાનો કારણ કે તમે યુઆઈ ની કોલમ માં કોઈ જગ્યા પર 0 લખશો તો આમ 0 કા લખવાનો એટલે તારે ખબર પડે કે આમાં મધ્યક ધારવાનો બાકી રહી ગયો મધ્યક કા ધારીએ બરાબર વચ્ચે મધ્યક ધારી લઈએ એ બરાબર 225 એટલે એની બરાબર સામે યુઆઈ ની કોલમ માં 0 નીચે ઉતારીએ એટલે 1 એની નીચે ઉતારીએ તો 2 ઉપર -1 એની ઉપર -2 કેટલું સિમ્પલ છે બોલો UI નો સૂત્ર તમારે લખવાનો પરીક્ષામાં દાખલો ગણતા વધારે કે ભાઈ UI બરાબર XI માઇનસ A છેદમાં H ગુણાકાર કરીએ ચાલો આ FI XI નો ગુણાકાર અવરો લાગતો હતો એટલે આપણે ગુણાકાર કરીએ FI UI 4 2 માઇનસ 6 તો માઇનસ 8 5 એકા 5 ગુણાકાર કરો કેટલો સરળ થઈ ગયો હે 12 ગુણ્યા 0 0 2 એકા 2 2 2 4 કેટલો સરળ ગુણાકાર થઈ ગયો જુઓ મેં કહ્યું હતું કે પદ વિચલનની રીતમાં બહુ સિમ્પલ ગુણાકાર ચાલો હવે આ બધાનો સરવાળો કરવાનો પણ સરવાળો બે ટુકડા પહેલો ટુકડો માઇનસ વાળો બીજો ટુકડો પ્લસ બોલો માઇનસ માં કેટલા તરત કેસો તમે કે ભાઈ 13 8 ને 5 13 સરવાળો આનો કેટલો બીજો ટુકડો જે છે એની કિંમત 6 બરાબર ને માઇનસ વાળાનો પણ સરવાળો કરો પ્લસ વાળાનો પણ સરવાળો આનો સરવાળો સંલગ્ન નહીં થાય બે ટુકડામાં થાય પહેલો ટુકડો માઇનસમાં બીજો ટુકડો પ્લસમાં માઇનસમાં કેટલા 8 ને 5 13 પ્લસમાં કેટલા 2 ને 4 6 હવે આ બેજાનો બે ટુકડાનો હંમેશા શું કરવાનું બે ટુકડાનો હંમેશા બાદબાકી જ કરવાની આવશે બાદબાકી કરીએ 13 માંથી 6 બાદ કરી ચલો 13 માંથી 6 બાદ કરી કેટલા બચે ભાઈ 7 બચે મને તમને કહ્યું છે કે જવાબ તમે જે કે પણ છેલ્લે લખશો ઓકે જવાબ આપણે જે કે છેલ્લે લખીશું ને ભાઈ તો ચિહ્ન કોનું આવશે ભાઈ મોટી સંખ્યા તો બોલો ચિહ્ન કયો પાડો પ્લસ નું કે માઇનસ નું માઇનસ નું ચિહ્ન પાડ્યા ને કારણ કે આમાં 13 મોટી રકમ છે અને માઇનસ માં છે જવાબ આવશે મારો -7
कोनो जवाब माइनस 8 आयो तो भाई सिग्मा fi uy નો જવાબ આવ્યો મારો -7 બોલો આ સરવાળા ફટાફટ ખાવશે ને બે ટુકડા પહેલો ટુકડો માઇનસ માં બીજો ટુકડો પ્લસ માં જે બે ટુકડા આવે એને બાદબાકી કરો બાદબાકી પતી જાય 72 રકમ જે ન મૂકેલો બાદબાકી કરવાની બાદબાકી પતી જાય 72 રકમ જે દેખાય એનો ચિહ્ન આપી દો બધી કિંમત અહીંયા મને મળી ગઈ છે હવે ફટાફટ 72 નું સૂત્ર મારે કિંમત મૂકીએ ભાઈ પર પૂછાયેલાની રીતનો મધ્યમાં સૂત્ર જેમાં a ની કિંમત 225 સિગ્મા fi uy એટલે હમણાં લાવ્યો -7 જો પ્લસ એટલે પ્લસ સિગ્મા fi uy એટલે -7 ગુણ્યા h h એટલે કે વર્ગ નંબર 50 50 એટલે 50 લખી દો છેદમાં સિગ્મા fi એટલે કે 25 હવે આ તો ઉડે 25 ના ઘટામાં 50 આવશે કેવું આવશે 25 દૂર 50 ચલો ગુણાકાર કરો તો માઈનસ છે ને તો ગુણાકાર થશે તમારો -14 આગળ કોણ 225 મે તમને કહ્યું છે કે આ આગળની કિંમતને છેરવાની જ નહીં પાછળના ગુણાકાર ભાગાકાર પહેલા પૂરા કરી દેવા તો ગુણાકાર ભાગાકાર કરીશ તો 225 એમ ના એમ ત્યાર પછી -14 225 માંથી 14 બાદ કરો જવાબ આવશે 211 રૂપિયા એટલા માટે કારણ કે આપણે દૈનિક ખર્ચનો મધ્ય છોડેલા છે અને ખર્ચ તમે જરા ચેક કરો રકમમાં આપણું છે રૂપિયામાં છે એટલે ભાઈ આપણે આમાં પાછળ એકમ લંબો પર જરૂરી કેટલા તો ભાઈ 211 રૂપિયા મધ્ય આ દાખલો 3 માં કે 4 માં ન હોય તો તમારો દાખલો કાપો કેટલો સિમ્પલ દાખલો છે બોલો હજુ આગળ વધીએ 7મો દાખલો લઈએ ચાલો સાતમા દાખલામાં તમે રકમ જોશો તો કે 30 વિસ્તારોમાં કઈ હવામાં SO2ની સાંદ્રતા કઈ માપવામાં આવેલી છે એ બધાને મારો બોલી આપણો તો ભાઈ SO2ની સાંદ્રતાની માંગી દેવો રકમમાં જો તો મને તો 0.04 થી 0.04 એવો વર્ગ મળી ગયો માહિતી વર્ગીકૃત છે એટલે મેં તો શું લખ્યું ભાઈ બરાબર તમે એ છો તો બુકમાં જે આપ્યું છે તો લખી શકો કે ભાઈ હવામાં SO2ની સાંદ્રતા PPM માં પાર્ટસ પર મિલિયન માં ઓકે આગળ વધીએ ત્યાર પછી જે કોલમ છે ને આવૃત્તિ આવૃત્તિ એટલે કે આપણે કહીએ fi આવૃત્તિ લખવાની છે ને લખવાની રહી ગઈ લખી નાખ્યો મતલબ ચાલો આવૃત્તિ પહેલા વર્ગની 4 ત્યાર પછી 9 ત્યાર પછી પાછા 9 છે ત્યાર પછી ને આવૃત્તિ છે 2 ત્યાર પછી 4 ત્યાર પછી 2 ચાલો શું કરવાનું આવૃત્તિ લખ્યા ને એટલે નીચે સરવાળો કરી જ નાખો એને આપણે સિગ્મા fi નામ આપી દેવાનું 9 ને 9 18 18 ને 2 20 20 થાય ચલો 20 ને 4 24 ને 4 28 ને 2 30 ચલો સરવાળો થયો મારો 30 સવાલ હવે એવો છે આ માહિતી પરથી કે ભાઈ આનો મધ્યક શોધી કાઢો SO2 ની જે સાંદ્રતા આવે છે PPM માં તો PPM ના એનો મધ્યક શોધી કાઢે ચાલો મધ્યક શોધવો છે દિમાગમાં યાદ રાખો મધ્ય કિંમત પહેલી કોલમ બનાવવાની આવે છે મધ્ય કિંમત બનાવીએ તો જો મોઢે આપી દેશે 0.04 સોરી 0.00 અને 0.04 એ બંનેની બરાબર વચ્ચે આવે 0.02 લખો 0.0 હવે એ જુઓ કે ભાઈ કેટલા કેટલાના ગેપ મારીશું 4 પછી 8 પછી 12 પછી 16 પછી 20 એ મને તો તરત કહેશો કે 4 4 ના ગેપ કરવાનું તો ચલો 4 4 ના ગેપ કરીએ 2 0.02 માં 0.04 ઉમેરો એટલે 2 ને 4 6 થાય પછી 6 ને 4 10 થાય 10 ને 4 14 થાય 14 ને 4 18 અને 18 ને 4 22 બોલો ખ્યાલ આવે છે ને વિદ્યાર્થી મિત્રો 2 2 ને 4 6 6 ને 4 10 14 18 4 4 ના ગેપ હતા તો 4 4 ના ગેપ કરી દીધા હવે UI માં જવાનું તો UI માં તમને એક જગ્યામાં 0 લખવાનો હોય 0 ક્યાં લખીએ 0 તો ભાઈ પહેલા મધ્ય કાઢો હવે આમાં એક્ઝેક્ટ વચ્ચે તો મને કોઈ કિંમત નહીં મળે જો આમાં કેવું હતું તો મને મધ્ય કાઢ્યો ને તો આની ઉપર બે પ્રાપ્તાંક આની નીચે બે પ્રાપ્તાંક આમાં એવું પોસિબલ નથી તો ભાઈ બે ઓપ્શન છે કાં તો 0.10 ને લઈ લો મધ્ય તરીકે કાં તો પછી 0.14 ધારી લઈ એમાંથી જે ધારવું હોય તે ચાલો ફિલહાલ આપણે શું કરીએ છીએ કે આ જે 0.10 છે ને એને આપણે એ તરીકે ધારી લઈએ છીએ આ મે મધ્ય ધારી લીધું ઓકે એક્ઝેક્ટ વચ્ચે તો લઈ નહી શકાય ને આના જેવો બે ઉપર બે નીચે પ્રાપ્તાંક થોડું હવે બે ઉપર પ્રાપ્તાંક ત્રણ નીચે પ્રાપ્તાંક
એના
આમાંથી આને બાદ કરવાનું છે હવે જો પોઈન્ટ વાળી વાત બાકી હોય એટલે એક નિયમ ક્લિયર કરી લઈએ કે પોઈન્ટ વાળી વાત બાકી હોય ને તો ઉપરની સંખ્યાનો પોઈન્ટ કે નીચેની સંખ્યાનો પોઈન્ટ એકની નીચે એક આવવો જોઈએ પોઈન્ટ નીચે પોઈન્ટ આવવો જોઈએ પછી સરવાળા બાદ બાકી થાય હવે જો પોઈન્ટ પાડી દીધું આ રકમ લખાઈ ગઈ આ રકમનો પોઈન્ટ પાડી દીધું બોલો પોઈન્ટ ની ડાબી તરફ શું લખવાનું 0 પોઈન્ટ ની નીચે પોઈન્ટ કરવાનું ધ્યાન રાખજો અને પોઈન્ટ ની જમણી બાજુ પર 0 0 અને 1 0 આ 0 ને આ 1 તમે કહો કે 1 ની ઉપર કશું ના આવ્યું તો શું લખી દેવાનું કશું ના હોય એટલે 0 હવે આ બાદબાકી કરવાનું બોલો ખ્યાલ આવે છે બાદબાકી કરવાની હોય તો પોઈન્ટ ની જે પોઈન્ટ કાઢી દેવાનું પહેલા અને ત્યાર પછી રકમ લખી દેવાની વ્યવસ્થિત બાદબાકી કરીએ ચાલ શૂન્યમાંથી 1 અહીં જાય 10 કો લેવો પડશે બાજુવાળો શૂન્ય છે 10 કો નહીં આપી શકે એની બાજુવાળી 10 કો एक ने चेक किया शून्य बच्चे ना जीरो ने ऊपर 9 छल्ला जीरो ने ऊपर 10 10 माथी एक बात करो 9 9 माने शून्य जाए 9 0 ना 0 આગળ આવશે 0 ચાલો એટલે આપનો જવાબ આવે છે 0.099 બરાબર છે 0.099 અને આ સાંદ્રતા જે છે એ મને પીપીએમ માં આપેલી છે એટલે પાછળ આપણે લખવું પડશે કે ભાઈ પીપીએમ માં ચાલો ઓકે તો આ સાથે આપણો આ દાખલો પૂરો થાય